નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. લોકસભાની ચૂંટણી હવે થોડી જ નજીક છે, હમણાં 7 તારીખ આવી જશે. દેશના લોકો છે, આપણા ગુજરાતના લોકો છે, એ બધા મત નાખવા જવાના છે. પોતાની જે મનપસંદ વાળી પાર્ટી છે એમાં આંગળી મૂકવાના છે અને એમને મત જવાનો છે અને મત અધિકારનો ઉપયોગ છે લોકો કરવાના છે. પણ એના પહેલા ગુજરાતની લોકસભા જેટલી પણ વિસ્તારો છે એમાં શું થઈ રહ્યું છે એ આપણે જાણી રહ્યા છે. અને આજે વારો છે દાહોદનો. દાહોદમાંથી સમજવું છે કે દાહોદમાં શું ચાલી રહ્યું છે. બે બહુ મોટા દિગ્ગજ નેતાઓ ત્યાંથી લડી રહ્યા છે. કોંગ્રેસમાંથી પ્રભાબેન તાવ્યાડ છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી જસવંતભાઈ ભાભોર છે, જે પૂર્વ મંત્રી પણ રહી ચૂક્યા છે કેન્દ્રમાં. અત્યારે દાહોદની પરિસ્થિતિ સમજવી છે કે ત્યાંના લોકો શું વિચારી રહ્યા છે, દાહોદનો મિજાજ પણ સમજવો છે, કઈ બાજુનો છે, એ બધું જ જાણવું છે. તો આપણે વાત કરવી છે હેમલભાઈ પંચાલ સાથે. હેમલભાઈ પત્રકાર છે અને સ્થાનિક રાજનીતિની પણ જાણ રાખે છે. એટલા માટે હેમલભાઈ, સૌથી પહેલા તો મારે તમને એ પૂછવું છે કે અત્યારે દાહોદમાં બધી જે 6 વિધાનસભા વિસ્તાર અને 1 જે વિધાનસભા વિસ્તાર છે મહીસાગર વાળો, સંતરામપુર વાળો, એ તમામ મત જે વિભાગો છે વિધાનસભાના એ બધા ભારતીય જનતા પાર્ટી બાજુ છે અને 2014 થી ત્યાં ભારતીય જનતા પાર્ટી જીતતી આવે છે. લોકસભાની આપણે વાત કરીએ તો અત્યારનો મૂળ છે એ મિજાજ છે લોકોનો, એ કઈ બાજુ લાગી રહ્યો છે આપને? ચોક્કસ તો સમય પ્રથમ તો હું દાહોદ જિલ્લાની વાત કરીશ. દાહોદ જિલ્લો ત્રિપેટી આવેલો જિલ્લો છે, એટલે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશ ની બોર્ડર નડીને આવેલો જિલ્લો છે. એટલે દાહોદ ને પેલા લોકો દોહદ તરીકે ઓળખતા હતા. એટલે રાજસ્થાન અને મધ્યપ્રદેશ ની બોર્ડર આવેલો એટલે બે હદ થઈ ગઈ, એટલે હિન્દી ભાષામાં દોહદ તરીકે કહેતા હતા. એટલે પહેલા સમયની અંદર લોકો દોહદ તરીકે ઉપયોગ કરતા, પણ સમયાંતરે સમય જતા જતા લોકોએ દોહદમાંથી દોહદ નું નામ કાઢીને દાહોદ કરી નાખ્યું. અપભ્રંશ થઈ ગયું. હા, એટલે આખું ચેન્જ થઈ ગયું દાહોદ ને. બીજું કે ગુજરાત ની અંદર ઉગતા સૂર્યના જિલ્લા તરીકે પણ દાહોદ જિલ્લાને જોવામાં આવે છે. જે દાહોદ જિલ્લાનો જે ગરબાડા તાલુકો છે, ગરબાડા તાલુકાનો એક ગામ છે, ત્યાં બાજુ સૂર્યનું પહેલું કિરણ ગુજરાતની અંદર પહેલું કિરણ ગરબાડામાં પડે છે, ત્યારબાદ ગુજરાતની અંદર સૂર્ય જોવાતો હોય છે. એટલે આ તો રહી દાહોદ જિલ્લાની વાત, જે આમ તો ઘણી બધી ઓળખ કહી શકાય, પરંતુ પૂર્વ દરવાજો પણ કહી શકાય. હા, ગુજરાતની અંદર પ્રવેશ દ્વાર પણ કહી શકે છે દાહોદ ને. હવે દાહોદ ની રાજકારણ ની વાત કરીએ સમીર, તો દાહોદ લોકસભા અત્યારે ઇલેક્શન ચાલી રહ્યું છે એટલે સ્વાભાવિક છે, અને ભાજપ પણ 400 નો ટાર્ગેટ લઈને. દાહોદ ની વાત કરીએ તો દાહોદ લોકસભા બેઠક ની અંદર ટોટલ 7 જેટલી વિધાનસભા બેઠકો નો સમાવેશ થાય છે, જેની અંદર દાહોદ, ગરબાડા, ફતેપુરા, ઝાલોદ, સંતરામપુર, દેવગઢ વારિયા, લીમખેડા સહિતની જે વિધાનસભા બેઠકો છે, એક મહીસાગર જિલ્લાની અને સંતરામપુર બેઠક, એટલે આપણે 7 વિધાનસભા બેઠકોનો સમાવેશ થઈ શકે છે. સાથે 7 વિધાનસભા બેઠકની અંદર આમ તો આદિવાસી સમાજનું વર્ચસ્વ સૌથી વધારે છે, પરંતુ જે દાહોદ જિલ્લાની જે લોકસભાની અંદર વાત કરવામાં આવે તો લોકસભાની અંદર 1 વિધાનસભા બેઠક છે દેવગઢ વારિયા, તે એ રિઝર્વ નથી. બાકી 6 વિધાનસભા બેઠક આવે છે રિઝર્વ છે. એટલે દેવગઢ વારિયા વિધાનસભા બેઠક છે એ બક્ષીપંચ સીટ તરીકે જાણીતી છે. ત્યાં એ વિધાનસભા બેઠક પરથી રાજ્યના મંત્રી જે બચુભાઈ ખાબર છે તેઓ છે, તેઓ ગુજરાતની અંદર બીજા નંબરની લીડ થી વિધાનસભાની અંદર જીતેલા છે બચુભાઈ ખાબર. અને સંતરામપુર બેઠક છે, જે સંતરામપુર બેઠક હાલ ભાજપના કબજામાં છે, અને ત્યાંના જે અત્યારના કેબિનેટ મંત્રી અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર એ વિધાનસભામાંથી અત્યારે આવે છે. એટલે દાહોદ લોકસભા બેઠક ની અંદર ટોટલ 7 વિધાનસભા બેઠક આવે છે, એ 7 વિધાનસભા બેઠક અત્યારે ભાજપના કબજામાં છે. વિધાનસભા બેઠક હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, તે તમામે તમામ બેઠકો અત્યારે ભાજપના કબજામાં છે. જ્યારે અત્યારે ફતેપુરાની પણ રાજનીતિ સમજાવો. હા, ફતેપુરા જે છે, ફતેપુરા એ આપણે એને કહી શકાય આપણે પૂર્વ દંડક રમેશભાઈ કટારા, એ ત્યાંના ધારાસભ્ય છે. એ બેઠક પહેલેથી કોંગ્રેસનો ગઢ ગણાતી હતી, પણ પરંતુ સમયાંતરે જતા રમેશભાઈ કટારા છે, તેમના પિતા શ્રી ભુરાભાઈ કટારા, તેઓએ ભાજપનો ગઢ ગણાવ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી ત્યાં બાજુ ભાજપનું જ રાજ ચાલી રહ્યું છે. રમેશભાઈ કટારા છેલ્લા 3 ટર્મથી અહીંયા ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે ફતેપુરા બેઠકમાં પણ. જે અને બીજું કે દાહોદ લોકસભા બેઠક ની અંદર જો વાત કરવામાં આવે તો જે અત્યારે ભાજપ દ્વારા જે પૂર્વ સાંસદ જસવંતસિંહ ભાભોર છે,
તેમને ઉતારવામાં આવ્યા છે. જેઓ બે ટર્મ સરકારના રાજ્ય સરકારના મંત્રી પણ રહી ચુક્યા છે અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પણ તેઓ રહી ચુક્યા છે. અત્યારે ગત લોકસભા બેઠકની અંદર પણ જસવંતસિંહ બાબરને તેમને ઉતારવામાં આવ્યા હતા. જયારે જસવંતસિંહ બાબર છે જે વડાપ્રધાનની ગુડ બુક ની અંદર અને એક વિશ્વાસુ અને સ્વચ્છ છબી ધરાવતા નેતા છે, એટલે આ વખતે ફરી પણ જે જસવંતસિંહ બાબરને અહીંયા દાહોદ લોકસભા બેઠક પર તેમને ઉતારવામાં આવે છે. જયારે સામે પક્ષે ત્યાં બાજુ આ વખતે કોંગ્રેસ ની અંદર થી ડોક્ટર પ્રભાબેન તાવીયાડને ઉતારવામાં આવ્યા છે. જયારે 2019 ની વાત કરવામાં આવે લોકસભા બેઠક ની અંદર, તો 2019 ની અંદર અહીંયા ભાજપમાંથી છેડો ફાડી અને ભાજપના જ ભાવેશ કટારા અને તેમના પુત્ર બાબુભાઈ કટારા તેઓ કોંગ્રેસમાં આવ્યા હતા અને લોકસભાની અંદર ભાવેશ કટારાના પિતા એટલે કે બાબુ કટારાએ તે ઘડી 2019 ની અંદર જસવંતસિંહ બાબર સામે અહીંયા એમને ઉમેદવારી નોંધાવી હતી કોંગ્રેસમાંથી, બરોબર. એટલે વિધાનસભાની અંદર તેઓ જસવંતસિંહ સામે ઉભા તો રહ્યા પરંતુ ઓછી લીડના કારણે તેઓ પણ ત્યાંથી હરી ગયા હતા. એટલે કે જસવંતસિંહ બાબરનું જે પત્તું છે તે સાફ દેખાઈ રહ્યું છે કે એક તરફી ચાલી રહ્યું છે અત્યારે પણ. જ્યારે આ વખતે જે ગત ટર્મ ની અંદર ડોક્ટર પ્રભાબેન તાવીયાડ છે તેઓ પણ ઉમેદવારીમાં હતા જ, લાઈનમાં હતા, પરંતુ તેમને ટિકિટ ના મળી કેમકે આયા તો ઉમેદવાર બાબુભાઈ કટારા આવ્યા હતા, તો તેમને ટિકિટ આપી અને તેઓ ત્યાં કોંગ્રેસ ની અંદર થી હાર્યા હતા. આ વખતે ફરી પાછા ડોક્ટર પ્રભાબેન તાવીયાડને અહીંયા ઉમેદવારી તરીકે રાખવામાં આવે છે. ડોક્ટર પ્રભાબેન તાવીયાડ જે પૂર્વ એઆઈસીસી ના મેમ્બર પણ રહ્યા છે, તેઓ બે ટર્મ સુધી કોંગ્રેસ પાર્ટીની ટિકિટ આપી જે પૂર્વ સાંસદ રહી ચુક્યા છે પ્રભાબેન, પરંતુ છેલ્લા બે ટર્મ થી પ્રભાબેન ને ટિકિટ આપી પરંતુ બે ટર્મ ની અંદર આરને જ એમને સ્વીકાર કરવો પડ્યો છે. એટલે પરંતુ ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે સોનિયા ગાંધીના નજીકના માણસ કહેવાય છે પ્રભાબેન તાવીયાડ, જે એના લીધે અત્યારે દાહોદ બેઠક પર પણ ફરી વખત પણ એમને જ અહીંયા ટિકિટ આપવામાં આવી છે. જી સમય. અચ્છા, જાલોદ વિધાનસભા ક્ષેત્રમાં બહુ મોટા નેતા કોણ છે, એની રાજનીતિ શું છે? જો જાલોદ વિધાનસભા બેઠક ની અંદર કરીએ તો અત્યારે અહીંયા ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા છે. જાલોદ વિધાનસભા બેઠક ની અંદર ભાજપનો પાયો નાખનાર અને ભાજપને જ ઊભું કરનાર એવું કહી શકાય કે એ મહેશભાઈ ભુરિયા છે. એક મહેશભાઈ ભુરિયા એક સ્વચ્છ અને સુંદર છબી ધરાવતા લોકોની વચ્ચે રહીને લોકોના કામ કરતા નેતા છે. એટલે જાલોદ વિધાનસભા બેઠક પણ જે છે એ મહેશભાઈ ભુરિયા જોડે છે અને તેઓ સારામાં સારું અહીંયા વર્ચસ્વ પણ ધરાવે છે. અત્યારે ભાજપનું જો અહીંયા કોઈ સારામાં સારી કામગીરી દેખાતી હોય તે મહેશભાઈ ભુરિયા દ્વારા છે. જી. ઓકે. લીમખેડા. લીમખેડા તો એવું કહી શકાય કે તે ભાજપનો ગઢ ગણાય વિધાનસભા બેઠક. તો લીમખેડા બેઠક પર સાંસદ જસવંતસિંહ બાબર તેઓ 5 વખત જેવા સાંસદ ધારાસભ્ય તરીકે રહી ચૂક્યા છે. 1980 થી તેઓ સોરી 1990 થી તેઓ ત્યાં ધારાસભ્ય પદ તરીકે દાવેદાર હતા અને તેઓ ત્યાં જીતતા જ આવ્યા છે. લોકસભા જે વિધાનસભા બેઠક છે ત્યારબાદ જયારે 2014 ની અંદર જયારે જસવંતસિંહ બાબરને ચૂંટણી લડાવવામાં આવી સાંસદ તરીકે, ત્યારે ત્યાંનું ધારાસભ્ય પદ લીમખેડા વિધાનસભા બેઠકનું ખાલી થયું અને તેની જગ્યા પર એટલે કે ધારાસભ્ય જસવંતસિંહ બાબરની જગ્યાએ તેમના વેવાય છે વિચ્યાભાઈ ભુરિયા, તેમને ટિકિટ આપવામાં આવી. તેમને ટિકિટ આપી એટલે તેઓ જીત્યા અને 2017 ની અંદર ફરી ઇલેક્શન આવ્યું. અચ્છા, બરોબર. હા, 2017 માં જયારે ઇલેક્શન આવ્યું વિધાનસભાનું ત્યારે વિધાનસભાની અંદર સાંસદે તેમના નાના ભાઈ શૈલેષ બાબરને જ્યાંથી ટિકિટ અપાવી અને તેઓ ત્યાંથી વિજેતા બન્યા હતા. ત્યારબાદ જે ગત વિધાનસભાની અંદર જે ઇલેક્શન ગયું એની અંદર પણ ફરી વખત સાંસદ જસવંતસિંહ બાબરના નાના ભાઈ શૈલેષ બાબરને ટિકિટ આપવામાં આવી હતી. તેઓ આ વખતે બિલકુલ ખૂબ જ પાતળી સરસાઈની જીતીથી તેઓ જીત્યા હતા. આખા ગુજરાતની અંદર કહી શકાય કે સૌથી ઓછી લીડ કદાચ જો એમને મળી હોય તો એ સાંસદ જસવંતસિંહ બાબરના નાના ભાઈ શૈલેષ બાબરને પણ મળી હતી. એટલે કે એ બેઠક જે છે ભાજપનો જ ગઢ કહી શકાય છે. એટલે હાલ તો દાહોદની 6 વિધાનસભા બેઠક છે એ ભાજપ જોડે છે. ખાસ મહત્વની વસ્તુ એ છે કે ગરબાડા વિધાનસભા બેઠક, જે ગરબાડા વિધાનસભા બેઠક અસ્તિત્વમાં 2012 ની અંદર આવી, એના પહેલા એ વિધાનસભા બેઠક ચાલતી હતી લીમખેડાની અંદર. અડધો ભાગ તેનો લીમખેડામાં આવતો હતો અને અડધો આવતો હતો દાહોદની અંદર.
એટલે એ દાહોદ અને લીમખેડા જે બેઠક છે ત્યાંની અંદર કોંગ્રેસ જ જીતે એવું કહી શકાતું હતું. પરંતુ 2012 ની અંદર ચંદ્રિકાબેન બારિયા ત્યાં બાજુ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા. 2012 ના ઇલેક્શન માં તેઓ ચૂંટાઈ આવ્યા, 2017 ના ઇલેક્શન માં પણ ચૂંટાઈ આવ્યા. પરંતુ 2022 નું જયારે ઇલેક્શન આવ્યું ત્યારે તેમની સામે જ ભાજપના મહેન્દ્ર ભાભોર છે તેમને ટિકિટ આપવામાં આવી. અને ક્યાંક ને ક્યાંક લોકોની નારાજગી અને મતદારોનો મિજાજ જે ગરબડા વિધાનસભા પર વિધાનસભા બેઠક પર દેખવામાં આવ્યો તેની અંદર જે ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવાર હતા ચંદ્રિકાબેન મારિયા, જે એક રીતે કહી શકાય કે રતનમાળ સિંહ તરીકે તેઓ જાણીતા છે. યસ, અચ્છા, એ ચંદ્રિકાબેન બારિયાનો અમે અત્યારની જે લોકલ કોઈ પણ હોય એને સ્લોગન તરીકે જ આપે છે કે રતનમાળની સિંહ તરીકે જે જાણીતા. પરંતુ તેમને ગત વિધાનસભા ઇલેક્શન ની અંદર તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. એટલે એ બેઠક પર પણ જે ગરબાડાના જે અત્યારના ધારાસભ્ય છે મહેન્દ્ર ભાભોર, તેઓ પ્રથમ વખત ચૂંટાઈ આવ્યા છે. તેઓ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો લડી ચૂક્યા છે પણ આ પ્રથમ વખત તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. ત્યારબાદ દાહોદની જો વાત કરીએ તો દાહોદ વિધાનસભા બેઠક પર પણ કોંગ્રેસનો જ ગઢ હતો. અત્યારે વજયસિંહ પણદા છેલ્લા ઇલેક્શન ની અંદર હાર્યા અને તેમને પણ અહીંયા 2022 ની અંદર તેમને ટિકિટ ના આપવામાં આવી અને તેમની જગ્યાએ જિલ્લા પ્રમુખ અત્યારે કોંગ્રેસના છે હર્ષદ નિનામા, તેઓને ટિકિટ આપવામાં આવી અને તેઓએ હારનો સામનો કરવો પડ્યો. જે તેમના હરિફ ઉમેદવાર હતા ભાજપના કનૈયાલાલ કિશોરી, કનૈયાલાલ કિશોરી ત્યાં અહીંયા સારામાં સારી રીતે દાહોદ વિધાનસભા બેઠક પર તેઓ જીત્યા છે. જી સમય, અચ્છા, ઓકે. આ તો આપણે વાત કરી કે એમાં વિધાનસભા ક્ષેત્રો કેટલા છે, વિધાનસભા ક્ષેત્રોની રાજનીતિ શું રહી છે, એમાં કયા કયા મોટા નેતા રહ્યા છે, નેતાઓની વાત કરી લીધી, જે ઇતિહાસ છે એની પણ વાત કરી લીધી. પણ હવે તમારી પાસેથી એ જાણવું છે કે જ્યારે તમે રિપોર્ટિંગ કરવા માટે બહાર નીકળતા હો છો ત્યારે દાહોદ વિસ્તાર આદિવાસી વિસ્તાર છે, બરોબર? ત્યાંના જે આદિવાસી લોકો છે એની માંગ શું હોય છે કે અમારે શું જોઈએ છે, જેમ કે એમને મોંઘવારી વગેરે કઈ એવા મુદ્દાઓ ત્યાં ચાલી રહ્યા છે કે બીજા કોઈ મુદ્દાઓ છે, એની રાજનીતિ જ આખી અલગ છે? લોકો તમને શું કહેતા હોય છે જ્યારે તમે રિપોર્ટિંગમાં જતા હો છો ત્યારે? આમાં એક વસ્તુ સમીર હું આપને કહીશ કે દાહોદ જિલ્લો જે છે ને આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને અહીંયાની પ્રજા બિલકુલ ભોળી પ્રજા છે, બિલકુલ દયાળુ પ્રજા છે. આજે અહીંયા જે લોકો વસે છે તેમને રાજકારણથી કોઈ જ લેવા દેવા નથી હોતું, તેમને માત્ર ને માત્ર તેમનું કામ જ વાલું હોય છે, એમના કામથી જ એમને પ્રેમ કરતા હોય છે, એમને નેતાઓ શું કરે છે શું નહીં એનાથી કોઈ લેવા દેવા નથી. એમને તો માત્ર જે ગ્રામ્ય વિસ્તારનો વિકાસ છે તેઓ એ એમને ત્યાં જોઈતું હોય છે, જે ગામડાઓની અંદર વિકાસ જે છેવાડાના માનવી સુધી અલગ અલગ જે વિકાસના મુદ્દાઓ જોઈતા હોય છે, વિકાસ પહોંચતો હોય છે. ખાસ કરીને જે ઘણા એવા વિસ્તારો છે કે ત્યાં હજી પણ હજુ સુધી વિકાસ પહોંચ્યો જ નથી. લોકોને અત્યારે પણ પીવાના પાણીની સમસ્યા હોય, સિંચાઈના પાણીની સમસ્યા હોય, ખાસ કરીને દાહોદ જિલ્લામાંથી પલાયન થતા લોકો વધારે છે. જે લોકો અહીંયા રોજગારી ન મળવાને કારણે તેઓ અહીંયાથી ગુજરાત રાજ્યના અન્ય અન્ય જિલ્લાઓ છે, જે રાજકોટ છે, અમદાવાદ છે, સુરત છે, તેવા અન્ય જિલ્લાની અંદર મજૂરી અર્થે જતા હોય છે. બરોબર, એટલે લોકોને ખાસ કરીને છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચે તે જ મહત્વનો મુદ્દો અહીં રહી શકે છે અને સિંચાઈનું પાણી મળી શકે. કેમ કે દાહોદ જિલ્લા અંદર રોજગારીનું સાધન છે નથી, અત્યારે દાહોદ જિલ્લા અંદર રોજગારી મળી શકે તેવું એના માટે અત્યારે જે ઇન્ડિયન લોકો મોટો એન્જિનનું કારખાનું અહીંયા બની રહ્યું છે, રેલવેનું કારખાનું, એટલે સ્વાભાવિક છે બન્યા પછી લોકોને રોજગારી અહીંયા મળવાની છે. પરંતુ હાલની પરિસ્થિતિ દાહોદ જિલ્લો જે છે એ મોટા ભાગે ખેતી પ્રધાન જિલ્લો છે, અહીંયા મોટા ભાગના લોકો ખેતી પર જ વસે છે. એટલે ખેતીની અંદર આમાં અહીંયા એવું છે કે સિંચાઈનું પાણી મહદ અંશે મળતું હોય છે, એટલે લોકોને ખેતી કરવામાં તકલીફ પડે છે. લોકો અહીંયા જે ત્રણે ત્રણ સિઝનનો પાક છે એ નથી લઈ શકતા, માત્ર ચોમાસા સિઝનનો જે પાક છે તેવો અહીંયા લઈ શકે, જે શિયાળાનો ઉનાળો ચોમાસુ સિઝન છે તે પાક અહીંયા લઈ નથી શકતા. એટલે એ લોકોએ કામગીરી અને રોજગારી માટે જે અન્ય જિલ્લામાં જઈને પોતાનું રોજગારી મેળવી અને ગુજરાન ચલાવવું પડતું હોય છે. અચ્છા, રોજગારીની તમે વાત કરી તો મને એક વસ્તુ યાદ આવી ગઈ લીમખેડાની, કારણ કે લીમખેડા સૌથી પછાત જિલ્લામાંનો એક, પછાત તાલુકામાંનો એક તાલુકો માનવામાં આવે છે. ના, એવું નથી કે લીમખેડા જ, આપણે ઓલ ઓવર જિલ્લાની વાત કરીએ, લીમખેડા એકલો જ આપણે ના કહી શકીએ, ઓલ ઓવર જિલ્લામાં જે એ રીતની પરિસ્થિતિ છે. પરંતુ અત્યારે લોકો જે રોજગારી મેળવે બહાર અન્ય જિલ્લામાં જેને રોજગારી મેળવે છે તો ત્યાંથી લોકો સક્ષમ થયા જ છે, પરંતુ સ્થાનિક લેવલે જેમને રોજગારી નથી મળતી તેને લઈને લોકોને તકલીફો પડી રહી છે.
એટલે દાહોદ જિલ્લો આમ તો ખરેખર સારી રીતે સારામાં સારો જિલ્લો છે, અહીંયા રહેવાની પણ લોકોને મજા આવતી હોય છે, પરંતુ જે રોજગારી અને જો સિંચાઈનું પાણી જો દાહોદ જિલ્લાને મળે તો દાહોદ જિલ્લો કદાચ એવું કહી શકે કે પછાત જિલ્લાની જે છાપ ધરાવે છે એ પછાત જિલ્લામાં જે પણ દાહોદ જિલ્લો નીકળી શકે છે. અચ્છા બરોબર. આમ તમે લોકોની વચ્ચે જતા હો ત્યારે એમ પૂછો કે તમને કોણ ગમે છે, ભાજપ ગમે છે, કોંગ્રેસ ગમે છે, જશવંતભાઈ ગમે છે કે પ્રભાબેન ગમે છે, તો એમનો રિએક્શન શું હોય છે? આમ તો સમય અત્યારે કેવું છે કે ગામડે ગામડે લોકો અત્યારે રામના નામે ચાલી રહ્યા છે એવું કહી શકાય કે, અને અહીંયા તમામ લોકો શું હોય છે કે જાઓ એટલે પેલા રામ રામ હાથ જોડીને રામ રામ કરવા વાળા છે અહીંયા લોકો, એટલે પ્રથમ એ જ વસ્તુ આવી જાય. ગામડાની અંદર જઈએ છે તો આ તો કેવું છે કે ક્યાંક અંશે ભાજપના સમર્થકો હોય છે, ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના સમર્થકો હોય છે, એટલે જેને જે પસંદ આવતું હોય. જયારે અમે સવાલ પૂછતા હોય કે ભાઈ તમને ભાજપ ગમે કોંગ્રેસ ગમે, તો ઘણી જગ્યાએ આવું કહેતા હોય, પણ 70% લોકો એવું કહી શકે કે અમારે તો રામ વાળા જોઈએ, એટલે કે અમારે ભાજપ જોઈએ, અને 30% લોકો એવા છે કે જે કોંગ્રેસ તરફીના છે. અચ્છા બરોબર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આવવાના છે અને એની સાથે રાહુલ ગાંધીની યાત્રા પણ દાહોદમાંથી થઈ અને નીકળી છે, તો શું લાગે છે તમને, નરેન્દ્ર મોદી આવશે તો શું અસર થશે, અને રાહુલ ગાંધીની જે ભારત જોડો ન્યાય યાત્રા દાહોદમાંથી નીકળી હતી એની અસર કેટલી છૂટી અને ગઈ છે? જો તમે દાહોદની અંદર રાહુલ ગાંધી આવ્યા, રાહુલ ગાંધી ન્યાય યાત્રા લઈને આવ્યા, તો તેઓ રાજસ્થાન થી ગુજરાત ની અંદર પ્રવેશ કર્યો અને પહેલી સભા એમને ઝાલોદ ની અંદર કરી હતી. ઝાલોદ ની અંદર જે ઠુટી કંકાસ નાખવું છે ત્યાં બાજુ તેઓએ સભા યોજી, જોકે ત્યાં એમને સારો પ્રતિસાદ પણ મળ્યો ત્યાં બાજુ, અને ત્યાંથી તેઓ જે નજીકનું લીમડી નજીક ગામ છે કંબોઈ ધામ, ત્યાં તેઓ રાત્રિ રોકાણ રોકાયા. પરંતુ ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે રાહુલ ગાંધી જયારે ઝાલોદ એમનો રોડ શો કરી અને લીમડી તરફથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને લોકોનું અભિવાદન ઝીલવાનું હતું, પરંતુ તેઓ ગાડી ની અંદર થી નીકળ્યા પણ નહીં અને લોકોનું અભિવાદન પણ નહીં જોયું ઝીલ્યું. જયારે લીમડી શહેર તેમજ આસપાસના વિસ્તારના લોકો પણ તેમનું અભિવાદન ઝીલવા માટે લાઈન લગાવીને ઉભા હતા, પરંતુ તેમને અભિવાદન ને જોઈને ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ એ નારાજગી થઈ શકે છે. જયારે બીજા નંબરે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા અહીંયા કંબોઈ ધામ ની અંદર આજે ભજન મંડળની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી કે જેથી કરીને રાહુલ ગાંધી આવે તો અહીંયા જે ગુરુ ગોવિંદ નું ધામ છે અહીંયા કંબોઈ ધામ, તો ત્યાં બાજુ આવશે, રાહુલ ગાંધી આવશે અને સાંજે ભજન મંડળીમાં જોડાશે તેઓ પણ, પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈ કારણોસર કદાચ ના પણ જઈ શક્યા. ત્યારે સવારમાં તેઓ 8 વાગે ત્યાં ગયા મંદિરમાં, જે એને જે ગુરુ ગોવિંદ ધામ ની જે સમાધિ છે ત્યાં બાજુ ચાદર ચડાવી ચડાવી દર્શન કરીને ત્યાંથી રવાના થયા હતા. ત્યાંથી રાહુલ ગાંધી દાહોદ શહેરમાંથી પસાર થયા હતા, શહેરમાંથી તેઓ રોડ શો કર્યો. શરૂઆત થઈ હતી બસ સ્ટેન્ડ ની આગળ, પછી એક ચોક છે ત્યાં ચોકમાં જેટલી પણ આદિવાસી બહેનો છે એમણે એમના એ જ વાત કરું છું બસ સ્ટેશન થી તેઓએ રોડ શો ચાલુ કર્યો હતો, અને તે દિવસે મહિલા દિવસ હતો, 8 માર્ચે મહિલા દિવસ હતો. રાહુલ ગાંધી આવ્યા આપણે યાદ હોય તો 8 માર્ચે મહિલા દિવસ હતો, અને ત્યાં દિવસે રાહુલ ગાંધી આવ્યા. ત્યાં ગુજરાત ભરમાંથી જે બહેનો આવી હતી, આહિર સમાજની પણ બહેનો હતી, ત્યાં તેઓએ નૃત્ય કર્યું હતું રાહુલ ગાંધીના આગમનને લઈને, અને એક કેક પણ કાપવાના હતા ત્યાં બાજુ, પરંતુ સંજોગવશાત કદાચ કઈ મંજૂરી ના મળી હોય એવું બની શકે, તો ત્યાં બાજુ રાહુલ ગાંધીએ જે મહિલાઓની જે કેક હતી એ કેક નથી કાપી, અને ગાડી ઉપરથી તેઓએ કેક કાપી અને ત્યાંથી વધામણા કરીને ત્યાંથી રવાના થયા. બાજુમાં જ ખાસ કરીને એમની એક ચૂક જે છે ત્યાં જોવાઈ હતી કે એ જે સર્કલ હતું ત્યાં સ્વામી વિવેકાનંદ સર્કલ હતું, રાહુલ ગાંધી તેમની ગાડીમાં જ હતા અને ગાડીમાંથી ઉતર્યા નહોતા, અને જે સ્વામી વિવેકાનંદ સર્કલ છે સ્વામી વિવેકાનંદ નું બાવળું છે ત્યાં બધું એમને ફુલાર કરવાના હતા, પરંતુ ત્યાં પણ એ ચૂક માર્યા હતા કે ત્યાં એમને ગયા નથી, અને ત્યાં પણ ચૂક્યા હતા અને તેમને હાર નહોતા પહેર્યા. ત્યાંથી ચાલતા રાહુલ ગાંધી થોડીક જ આગળ ગયા હતા, અને કહી શકાય કે આ જે વિસ્તાર છે એટલે કે આદિવાસી વિસ્તાર છે, આદિવાસી વિસ્તારની અંદર બિરસા મુંડા જે ભગવાન છે એટલે આદિવાસી સમાજના મસીહા ગણી શકાય છે, ત્યાં નજીકમાં જ બિરસા મુંડા સર્કલ પણ આવેલું હતું, તો રાહુલ ગાંધી ત્યાં પણ ના એમને ત્યાં બાવળો હતો ત્યાં પણ હાર નથી ફેરવ્યો, એટલે ક્યાંક ને ક્યાંક જે આદિવાસી સમાજની અંદર પણ કદાચ એવું કહી શકાય કે રાહુલ ગાંધીના જે ન્યાય યાત્રા છે તેનાથી ક્યાંક ને ક્યાંક નારાજગી પણ અહીંયા જોવાઈ શકે છે. પ્રધાનમંત્રી ક્યારે આવી રહ્યા છે અને એમનો કાર્યક્રમ શું છે? જ્યારે
તો લોકસભાનું ઇલેક્શન ચાલી રહ્યું છે એટલે સ્વાભાવિક છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વતન આવી રહ્યા છે. પહેલી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદના લીમખેડાની અંદર સભા યોજવાના છે, જેની અંદર દાહોદ અને પંચમહાલ લોકસભા બેઠક બેનો સમાવેશ કરવાના છે. જેવો લીમખેડાની અંદર કાર્યક્રમ ની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે, જે વડાપ્રધાન આવવાના છે તેને લઈને સાંસદ અને પ્રદેશના નેતાઓ દ્વારા પણ જે કાર્યક્રમો જે છે શરૂ કરી દેવામાં આવે છે. ત્યારે ખાસ જયારે નરેન્દ્ર મોદી આવી રહ્યા છે એટલે કહી શકાય કે આ બેઠક પર નરેન્દ્ર મોદી આવશે તો સ્વાભાવિક છે એ સીધો ફાયદો ભાજપને થઈ શકે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક એવું પણ ચર્ચામાં ચાલી રહ્યું છે હાલ કે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી તેઓ પણ દાહોદની મુલાકાતે આવવાના છે. હા, એ લગભગ 27-28 તારીખની વાત ચાલે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જો એ આવશે તો પણ કોંગ્રેસે ફાયદો કરી શકે છે તેવું છે અહીંયા. અચ્છા, બરોબર. જસવંતસિંહ ભાભોરની મારે વાત કરવી છે. 2014-2019 આ બંને લોકસભા ચૂંટણીમાં જસવંતસિંહ ભાભોર છે એ ચૂંટાઈ અને આવ્યા આ વિસ્તારમાં. જસવંતસિંહ ભાઈ ભાભોર છે એમણે દાહોદને શું આપ્યું છે, કઈ યોજનાઓ નવી આપી છે, શું વિકાસના કામો થયા છે આ બે ટર્મની અંદર? આ બે ટર્મ એટલે 10 વર્ષ થઈ જાય, તો 10 વર્ષમાં જસવંતસિંહ ભાભોરે દાહોદને શું આપ્યું છે? જો દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર આવ્યા તેઓએ મુખ્ય તો જે પ્રથમ તો કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્માર્ટ સિટી જાહેર કરવામાં આવી હતી, એટલે કે એકમાત્ર નગરપાલિકા વિસ્તાર જે છે દાહોદનો, એ દાહોદ નગરપાલિકા વિસ્તાર ની અંદર દાહોદને સ્માર્ટ સિટી તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે એક આ ભેટ સાંસદ જસવંતસિંહ ભાભોરની કહી શકાય. તેમજ દાહોદ શહેરને પીવાનું પાણીની ખૂબ જ મોટી સમસ્યા હતી દાહોદ શહેરની, તો દાહોદ શહેરને છે કડાણા થી લઈને દાહોદ સુધીનું જે પીવાનું પાણી છે કડાણા જળાશય સિંચાઈ યોજના દ્વારા એમને એનું પાણી પણ અપાવ્યું છે દાહોદ દ્વારા, દાહોદને જસવંતસિંહ દ્વારા પાણી પણ આપવામાં આવ્યું છે. તેમજ દાહોદ રેલવે સ્ટેશન ઉપર પહેલાના સમયમાં મોટી મોટી જે ટ્રેનો હતી એ ટ્રેનો રોકાતી નહોતી. જ્યારે પહેલી ટર્મની અંદર સાંસદ બન્યા ત્યારે જસવંતસિંહે એક મોટી મોટી જે ટ્રેનો છે તે રોકાવડાવી હતી એટલે લોકોને ફાયદો પણ થવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે 2019 ની અંદર જ્યારે લોકડાઉન આવ્યું ત્યારે લોકડાઉન ની અંદર જે મોટી જે ટ્રેનો હતી એ ટ્રેનો હાલ સ્ટોપ થઈ ગઈ છે. હાલ પણ દાહોદ ની અંદર જે ટ્રેનો રોકાવી જોઈએ એ ટ્રેનો મોટી મોટી રોકાતી નથી. અત્યારે ગુજરાતભર ની અંદર જો વિકાસનો મુદ્દો લઈને બેઠા હોય તો જયારે દાહોદ જિલ્લો છે એ ત્રિવેટા જિલ્લો આવેલો છે એટલે રાજસ્થાન અને મધ્યપ્રદેશના લોકોને પણ દાહોદ તો એક મહત્વનો પાયો રહે જ છે. જ્યારે અહીંયા કોઈ મોટી ટ્રેનો રોકવામાં આવે જેથી કે વંદે ભારત ટ્રેન છે, મોટી જે ટ્રેનો છે જે અન્ય રાજ્યોને સ્પર્શ કરતી હોય તેવી ટ્રેનો જો અત્યારે દાહોદમાં રોકવામાં આવે તો પણ ફાયદો થશે. જયારે અહીંયા દાહોદ સાંસદ દ્વારા મોટી મોટી ટ્રેનો તો રોકવામાં આવી હતી પરંતુ આવી જે ટ્રેનો છે એ દાહોદમાં રોકવામાં આવી નહોતી. જયારે બીજા નંબરે દાહોદ શહેરનું જે એફસીઆઈનું ગોડાઉન છે તે મોટું એમને મંજૂર કરાવડાવ્યું હતું. તેમજ દાહોદ થી જે ચિત્તોડગઢ હાઈવે છે, મેઇન હાઈવે છે ચિત્તોડગઢ હાઈવે, જ્યાંથી લોકો રાજસ્થાન તરફ ઉદયપુર તરફ જતા હોય છે, એ રોડ જે છે એ સાંસદ જસવંતસિંહે મંજૂર કરાવડાવ્યું હતું. ત્યારબાદ આરોગ્ય ક્ષેત્રે વાત કરવામાં આવે તો સાંસદ જસવંતસિંહ બાબરે દાહોદને એક ઝાયડસ કંપની છે આપણી ઝાયડસ મેડિકલ તેઓ દ્વારા તે પણ અપાવ્યું એટલે આરોગ્ય ક્ષેત્રે પણ જો કે સારામાં સારી કામગીરી કહી શકાય. દાહોદ ની અંદર સાંસદ જસવંતસિંહ બાબરે ઝાયડસ નું મેડિકલ બનાવડાવ્યું અને અત્યારે મેડિકલ કોલેજ પણ દાહોદ ની અંદર ઝાયડસ ની છે જ, તે પણ અહીંયા કામ કરાવડાવી મેડિકલ કોલેજ પણ અહીંયા દાહોદ જિલ્લા અંદર શરૂ કરવામાં આવી છે. તેમજ સૌથી મોટો જે સમસ્યા દાહોદ શહેરની હતી કે ચાકલિયા રોડ પર આવેલ અંડરબ્રિજ છે તેની અંદર ગમે તેવો વરસાદ હોય કે એક ઇંચ વરસાદ પડ્યો હોય તો પણ એ વિસ્તારની અંદર ત્યાં અંડરબ્રિજ છે ત્યાં બધું પાણી ભરાઈ જતું હોય છે. હા, એટલે એ સમસ્યા છે તે જસવંતસિંહ બાબો દ્વારા રદ કે મતલબ એનો નિકાલ કરાવીને ત્યાંની સમસ્યાનો પણ દૂર કરાવડાવ્યો હતો. તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશને જોડતા એટલે કે રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાત તિબેટે અલગ અલગ જે બોર્ડર આવે ત્યાં બાજુથી મોટા બ્રિજ છે. હવે એ આમાં કેવું હતું કે રાજસ્થાન થી ગુજરાત થી રાજસ્થાન જવું હોય તો લોકોને 10-12 કિલોમીટરનો અલગ જ ફેરો પડતો હોય છે. ત્યારે સાંસદ જસવંતસિંહે અલગ અલગ જે મોટા બ્રિજો છે તે કરાવડાવી મંજૂર કરાવડાવી અને જે લોકોનો ફેરો જે 10-12 કિલોમીટર છે એ માત્ર 2 કિલોમીટર ની અંદર લોકો બોર્ડર ક્રોસ કરીને રાજસ્થાન ની અંદર જઈ શકે છે, જેથી કરીને એ બ્રિજો પણ અત્યારે હાલ ચાલુ કરી દેવામાં આવ્યા છે.
ટૂંકમાં કનેક્ટિવિટી, ટ્રાન્સપોર્ટ અને પાણી સૌથી મહત્વનું છે, જે બહુ જરૂરી છે અત્યારે. દાહોદ માટે તો અત્યારે બહુ જરૂરી છે, કારણ કે તમે જે રીતના વાત કરી એ મુજબ બધા જે લોકો છે ખેતી ઉપર નભે છે અને મોટા ભાગે છે પલાયન કરી અને જતા રહે છે. આ વાત જતા રહે છે ભાભોરની. પણ 2009માં પ્રભાબેન તાવ્યાડ હતા સાંસદ તરીકે, ત્યારે પ્રભાબેનનું કામ કેવું હતું 2009માં સાંસદ તરીકે? કારણ કે આપણે કમ્પેરિઝન કરી રહ્યા છે તો બંનેની કમ્પેરિઝન કરવી જોઈએ. 100% પ્રભાબેન તાવ્યાડનું પણ કામ 2009ની અંદર સારામાં સારું કામ હતું. પ્રભાબેન તાવ્યાડે પણ શહેરના જે મોટા બ્રિજો છે તે પણ તેઓએ કરાવડાવ્યા હતા. સારામાં સારો વિકાસ પણ તેમણે કર્યો હતો દાહોદની અંદર. આદિવાસી બાહુલ્ય ધરાવતા જિલ્લા અંદર લોકસંપર્કમાં પણ તેઓ હતા. લોકસંપર્કની અંદર બી સારામાં સારો સંપર્ક હતો, પરંતુ જે સમય ગયો અને જે રીતે 2009 પછી એક ટર્મ સાંસદ રહ્યા અને એના પછી એ ગયા, તો એ પછી આગળ ઇલેક્શનમાં ના આવ્યા એટલે લોકસંપર્ક પણ એમનો તૂટ્યો હતો. જોકે સાંસદ પ્રભાબેન તાવ્યાડે સારામાં સારું રેલવેનું પણ એમને અહીંયા કામ કરાવડાયું હતું. જ્યારે સાંસદ હતા પ્રભાબેન તાવ્યાડ, તેઓ રેલવે સ્ટેશન પર જે મોટી મોટી ટ્રેનો નહોતી રોકાતી એ પ્રભાબેને પણ અહીંયા રોકાવડાવી હતી. ઓકે, એ પહેલા રોકાતી જ હતી, જે મોટી જે ગોલ્ડન એક્સપ્રેસ છે કે અન્ય મોટી મોટી ટ્રેનો છે જે દાહોદ થી મહારાષ્ટ્ર અને ગુજરાત, રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશ સ્પર્શ કરતી હતી, તે મોટી ટ્રેનો પણ પ્રભાબેને રોકાવડાવી હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક એક જ વસ્તુ છે, આજે વર્ષોથી તમામ નેતાઓનો છે, અહીંયા દાહોદ જિલ્લાનો માઇગ્રેશનનો મુદ્દો છે. એ માઇગ્રેશનનો મુદ્દો આજ દિન સુધી ક્લિયર થયો નથી. કેમ કે સૌથી મોટો જે મુદ્દો છે માઇગ્રેશન છે, લોકોને અહીંયા માઇગ્રેશન કેમ કરવું પડે, સૌથી મોટો સવાલ છે દાહોદ જિલ્લા માટે. શું દાહોદ જિલ્લો રોજગારી નથી આપી શકતો? દાહોદને જો પાણી આપવામાં આવે તો માઇગ્રેશન નો મુદ્દો ઓટોમેટિક આખો ખલાસ થઈ શકે છે. રોજગારી આપી દો તો માઇગ્રેશન નો મુદ્દો પણ નીકળી શકે. લોકોની એક જ માંગ છે કે અમને રોજગારી અહીંયા આપો, તો લોકો અમે માઇગ્રેશન નથી કરવાના. જ્યારે મતદાન આવે છે એટલે મતદાન કરવા માટે લોકોને હવે જે દાહોદ જિલ્લાના છે એ લોકોને લાવવા માટે સ્પેશિયલ બસો ભરવામાં આવે છે. ક્યાંથી લાવવા માટે આવે છે? પરંતુ અહીંયાથી પછી મતદાન પત્યા પછી એમનું શું? એ લોકો અહીંયાથી કશું કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવતી. એમને જે રીતે જવું હોય એ રીતે જતા હોય છે. જયારે લાવવામાં આવે છે તેમને મોકલવા પણ તો જોઈએ ને, એ પણ વાત કરી શકાય. બરોબર, તમારી આખી વાત છે એનો હાર્દ આપણે કાઢીએ અને જોઈએ. રોજગારી ક્ષેત્રે તો દાહોદના જેટલા પણ લોકો છે જેમની પાસે જમીન છે એમને એક તો પાણી મળવું જોઈએ, જેનાથી એ લોકો ત્યાં જ ખેતી કરતા થાય અને એમને સૌરાષ્ટ્ર અથવા તો કોઈ બીજી જગ્યાએ કામ કરવા માટે, મજૂરી કરવા માટે ન જવું પડે. બીજું, આપણે કનેક્ટિવિટીની વાત કરી, એના સિવાય બીજી એક સૌથી મહત્વની વાત ખેતી સિવાયની છે. માની લો કે કોઈની પાસે જમીન નથી, તો હવે એને દાહોદમાં રહી અને કામ કરવું હોય તો પછી એમને કોઈ એવા કોર્પોરેટ ક્ષેત્રમાં નોકરી મળી રહે નાની મોટી, એ બહુ જરૂરી છે. એટલે કોઈ બહુ મોટી કંપની વગેરે છે એ આવવી જોઈએ, જેથી રોજગારી છે સ્થાનિક રોજગારી જે લોકોને છે મળવી એ મળી રહે. થેન્ક યુ સો મચ કે તમે કહ્યું દાહોદની રાજનીતિ શું છે, ત્યાંના વિધાનસભા ક્ષેત્રો કેટલા છે. એક સંતરામપુરની વિધાનસભા ક્ષેત્ર છે જે મહીસાગરની છે, અને એના સિવાય દાહોદની છે 6 વિધાનસભા ક્ષેત્રો છે. ત્યાંના બહુ મોટા નેતા કોણ છે, દાહોદની સમસ્યા શું છે, ભારતીય જનતા પાર્ટીનું અત્યારે કેવું વર્ચસ્વ લાગી રહ્યું છે, કોંગ્રેસનું કેવું વર્ચસ્વ લાગી રહ્યું છે, પ્રભાબેન અને જસવંતસિંહ ભાભોરની કમ્પેરિઝન કરી, એના કામની કમ્પેરિઝન કરી, કોણ આગળ આવી રહ્યું છે અત્યારે, લોકોને અત્યારે શું ગમી રહ્યું છે, તમામ વિગતો ઉપર છણાવટ કરી ઝીણવટથી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આગળ પણ દાહોદમાં કઈ મોટી ઘટનાઓ બનશે તો તમારો કોન્ટેક્ટ કરીશું અને તમારી પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે દાહોદમાં શું ચાલી રહ્યું છે. થેન્ક યુ સો મચ હેમંત.